حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا ابي القاسم مصطفى محمد وعلى اله الطيبين الطاهرين المعصومين المظلومين اما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وهو اصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم لله ملك السماوات والارض يخلق ما يشاء يهب لمن يشاء إناثا ويهب لمن يشاء ذكورا صلوات بڑی محمد اللهم صل على محمد وعلى محمد عزیزان محترم اور برادران عزیز سب پرتم اپ سبھی مومنین ان مومنات کی خدمت میں حضرت سکینہ سلام اللہ علیہا کی ولادت کی خوشحالی مبارک بادی پیش کروں چھو અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગારે આલમ અમારી આ કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવી લે. બહુ ખુશી થઈ મને એલાન સાંભળીને, અને તમે બી સાંભળ્યા કે કાલે માશાઅલ્લાહ જમાતનું ઇલેક્શન છે અને લિસ્ટનું નામ અહીંયા ચૂંટાવવામાં આવેલો છે. હું ખાલી બસ એટલા માટે એ વાત કહું છું કે જે ગઈ અઠવાડિયે તકરીરમાં હું જે મેસેજ તમને દીધો હતો, મને લાગે છે કે એના ઉપર અમલ કરવામાં આવી ગયો છે અને એની મને ખુશી છે. પણ હજી સુધી એ મેસેજને મગજમાં રાખવાની જરૂરત છે, એટલા માટે હું તકરીર પહેલાં ખાલી ઇશારો કરું છું કે એમ ન હોય કે જે મેસેજ હું દીધો હતો એ માણસો ભૂલી ગયો હશે. મેસેજ શું હતો? મરહૂમ મુલ્લા અસગરનો, ક્યારે જ્યારે એ હયાત હતા, કે કોઈ કૌમને આગળ વધવા માટે ત્રણ વસ્તુની જરૂરત છે તો એ કૌમ આગળ વધી શકે. એક એજ્યુકેશન, તાલીમ, બીજો શું? બિઝનેસ અને વેપાર, એટલે પૈસા, માલ અને દોલત. અને ત્રીજી વસ્તુ શું હતી? એકતા. તો આપણી કૌમ માશાઅલ્લાહ એજ્યુકેશનનો બી છે, વેપારી અને બિઝનેસમેન બી છે. એકતામાં જરાક કમી હતી, પણ ઉમ્મીદ છે કે ઇન્શાલ્લાહ હવે એ કમી પૂરી થઈ જશે. અને સમાચાર મળેલો છે કે આમાં જવાનિયા, નવજવાન, વડીલા અને જે આપણા શું આપણે કે બુઝુર્ગ માણસો છે, બધાએ ભાગ લીધા છે. અને ખિદમત કરવાનો અઝીઝો બહુ સવાબ છે. ખિદમત જાત જાતની હોય છે, પણ અલ્લાહનું કામ હોય, રસૂલનું કામ હોય, તો એનો કામ જે આદમી, જે ઇન્સાન ખિદમત કરે તો એનો સવાબ જ અલગ છે. દુનિયામાં બે નેકીથી મોટી કોઈ નેકી નથી, એક ઈમાન બિલ્લા, એક નફઉલ ઇખવાન, એટલે માણસોની ખિદમત કરવું. બીજી હદીસમાં છે કે ખિદમતની જે ફઝીલત છે આવી છે, એટલો સવાબ છે કે બીજો કોઈ કામ કરવાથી એનો બદલ નહીં થઈ શકે, એટલે એટલો સવાબ બીજો કામમાં તમને નહીં મળે. હદીસમાં છે જે સવાબ અને જે ફઝીલત ખિદમત કરવાની છે. અને જે એક માણસની ખિદમત કરે આ દુનિયામાં, હદીસમાં છે કયામતનો દિવસ 1000 હૂર એની ખિદમત કરશે. એનો અર્થ શું થયો? બે માણસની ખિદમત કરે તો 2000, ત્રણની ખિદમત કરે તો આવી રીતે 100,000. જેટલી વધારે ઇન્સાન ખિદમત કરશે એટલો વધારે એનો અજર અને સવાબ મળવાનું છે. પણ સાથે મળીને અને એકતા સાથે, કેમ કે આમાં તાકાત બહુ જ જાજી છે ઇત્તેહાદમાં. આ જો તમે પાંચ આંગળી છે અલગ અલગ, આમાં કઈ આમ જો તમે, તમને તાકાત નજર નહીં આવે. પગડા આ પાંચ આંગળી સાથે ભેગા થઈ જાય, દાખલા તરીકે આમ થઈ જાય, હવે આમાં તાકાત આવી ગઈ. આમ તાકાત નથી, પણ હવે તાકાત આવે. એમ તમે કોઈને મારો તો મોઢો તૂટી જશે,
કેમ કે આ ઇત્તેહાદ આવી ગયો છે, એકતા આવી ગયો છે, એમાં તાકાત આવી ગઈ છે. એક બુઝુર્ગ માણસ દુનિયાથી જાતા હતા, સાત ફરજંદ હતા એનો, એને તેડાવે છે અને કહે છે હું દુનિયાથી જાઉં છું અને તમને એક વસિયત કરું છું. તો એ કહે છે કે શું વસિયત છે? એનો સાત દીકરાઓ, સાત દીકરાઓને તેડાવે છે અને કહે છે કે મને જે છે ને એક દોરી દેવામાં આવે. એક દોરી એને દેવામાં આવી તો ઈ એને જે છે ને આમ તોડે છે, તૂટી જાય છે. પછી આ લોકોને દે છે કે તમે એને તોડો. સાત દીકરા એને તોડે છે, તૂટી જાય છે. પછી કહે છે મને બે દોરી દેવામાં આવે, બે દોરી દેવામાં આવી, ઈ બે ને ભી તોડે છે, જરાક તાકાત થી તૂટી જાય છે. પછી કહે છે મને ત્રણ દોરી દેવામાં આવે, ઈ સાથે ત્રણ દોરી ને ભી તાકાત થી તોડે છે તો તૂટી જાય છે. પણ ચાર પાંચ દોરી કરતા કરતા ઈ કહે છે મને સાત દોરી એક સાથ દેવામાં આવે. સાત દોરી જયારે એને દેવામાં આવ્યો, એક ભેગા કરીને સાત દોરી જયારે તોડે તો ના તોડી શકે. પછી દીકરાઓને બોલે છે કે તમે તોડો એને, સાત દીકરામાંથી કોઈ ના તોડી શકો. કહે છે કે ઈ મને વસિયત કરવાની હતી કે જેવી રીતે અલગ અલગ દોરી તમે તોડ્યા તો તૂટી ગઈ, આવી રીતે સાત દોરી એક સાથ કરીને કોઈ ના તોડી શકો. તો જો તમે મારા પછી સાત દીકરા તમે સાથે રહેશો, જિંદગી કરશો એક એકતા સાથે, તો તમને કોઈ કમજોર નહીં બનાવી શકે, તમને કોઈ શું આપણે કહે તકલીફ નહીં પહોંચાડી પુકાડી શકે અને કમજોર નહીં કરી શકે. તમે મજબૂત રહેશો હંમેશા મારા પછી. પણ જો તમે બિખરી જાઓ, અલગ અલગ થઈ જાઓ, તો કોઈ ભી દુનિયા વાળા આવીને તમને કમજોર બનાવી શકે અને તમે શું આપણે કહે તબાહ બરબાદ થઈ જશો. ઈ કહેવાનો મતલબ શું છે કે એકતામાં તાકાત છે. જો સારી જમાત આપણી મળીને, જવાન હોય કે નવજવાન હોય કે બચ્ચા હોય, ઔરતો હોય કે મર્દ હોય, બધાય મળીને વડીલા અને બધાય અગર કામ કરે તો ઈ જમાત આગળ વધી શકે, પ્રગતિ કરી શકે અને આપણી જમાતને તરક્કી મળી શકે. એક સલવાર પડીએ મોહમ્મદ વાલે માં. હવે જે આ એક કરીમાની તલાવતનો શરફ હાસિલ કર્યો છું, આમાં પરવરદગારે આલમ ઇરશાદ ફરમાવે છે કે લિલ્લાહ મુલ્કુસ સમાવાત વલ અર્ધ, જમીન આસમાનનો જે માલિક છે પરવરદગારે આલમ છે. પછી કહે છે યખલુકુ મા યશા, ઈ જે ચાહે ખલ્ક કરે છે. પછી કહે છે કે યહ બોલે મૈ યશા ઇનાત લમૈ યશા ઇનાત, ઈ જેને ચાહે છે દીકડી અતા કરે છે અને જેને ચાહે છે દીકડા હતા કરે છે. આજ એક દીકડીની વિલાદત છે, એના માટે હું આયતની તલાવતનો શરફ હાસિલ કર્યો છું, જેનું નામ છે હઝરતે સકીના સલામુલ્લાહ અલયહા. એક સલવાત પડે મુહમ્મદ વાલે માં. અઝીઝારે મોહતરમ, ઓલમા કહે છે કે આ દુનિયા જે છે ને અલ્લાહની હિકમત અદાલત અને અલ્લાહનો જે જલવો છે રહેમતનો, ઈ એની તજલ્લી છે આ દુનિયા. હવે દુનિયામાં દુનિયા છે અને દુનિયાની મખલૂક છે, જમીન આસમાન દરિયા ડુંગર બાગીચાઓ, પછી આના અંદર અલ્લાહની મખલૂક જમાદાત નબાતાત હૈવાન ઇન્સાન જિન્નાત. ઉલમા કહે છે અલ્લાહની અદાલતનો અલ્લાહની હિકમતનો એ જલવા છે. અચ્છી ચીજ વસ્તુ હોય અમારી નજરમાં યા બુરી વસ્તુ હોય અમારી નજરમાં, એ બધું અલ્લાહનો જલવા છે. આમાં અલ્લાહની હિકમત છે, અલ્લાહની હિકમતની નિશાની છે. પણ આપણને ખબર નથી કે આમાં જે છે ને અલ્લાહની મસલે શું છે. જેને અલ્લાહની મારેફત વધારે હોય એ માણસ સમજે છે કે આમાં અલ્લાહની હિકમત અને મસલેહત શું છે. તો આવી રીતે આ દુનિયામાં અલ્લાહની મખલૂકમાંથી એક મખલૂક છે જે દર જનાવરમાં ભી છે, ઇન્સાનમાં ભી છે અને જિન્નાતમાં ભી છે, જેનું નામ છે મુઝક્કર અને મુઅન્નસ, નર જાતિ અને નારી જાતિ. એટલે ઇન્સાનમાં તમે આવો તો દીકરા અને દીકરી. પણ અફસોસની વાત એ છે કે આજના જમાનામાં કોઈના ઘરમાં દીકરીની વિલાદત થાય છે તો મોઢો પડી જાય છે, અને દીકરાની વિલાદત થાય છે તો ખુશીનો આસાર ચહેરા ઉપર આવે છે. કેમ કે અલ્લાહની મારેફત નથી ઈ માણસને કે દીકરીની શું અહમિયત છે. અઝીઝો, હું દીકરીની અહમિયત માટે તમને એક ખાલી બસ ઇશારો કરું કે જનાબે ઇબ્રાહીમ જેવા માણસ અંબિયા નબી ઉલુલ અઝમ નબી માંથી છે. એટલે જો તમે સર્ચ કરો દીકરી અને દીકરાના કેની વધારે ફઝીલત છે,
तो तमने इस्लाम ममल से दीकड़ी नहीं वधारे फजीलत छे। इब्राहिम जेवा नबी बे दीकड़ा हता इब्राहिम पासे, जनाबे इसहाक अने जनाबे इस्माइल बे नबी। हजी कई जरूरत हती जनाबे इब्राहिम ने? ये अल्लाह पासे दुआ करे छे, परवरदिगार मने एक दीकड़ी आप। ई दुआ जनाबे इब्राहिम नी केना मोड़ा ऊपर आवे छे इमामे सादिक। इमामे सादिक जनाबे इब्राहिम नी दुआ बयान करे छे, छू कहे छे कि इन अभी इब्राहिम सअल रब्बहु अन युर्ज़िकहु इब्नतन तबकी है व तुंदिबहु बाद मौते, कि मारा जद इब्राहिम अल्लाह पासे दुआ करता था कि परवरदिगार आ बे दीकड़ा पछी मने एक दीकड़ी अता करजे, ताकि मारा मारी मौत पछी आ दीकड़ी मारा जनाजा नी जीनत बनी सके। तमने खबर छे बाप नी जीनत मरवा पछी कौन होय छे? दीकड़ी होय छे, दीकड़ा नथी होता। जे दीकड़ी होय ना ई बाप ना जनाजा नी जीनत होय छे। ई होय घर में तो खबर पड़े छे कि बाप दुनिया थी गुजरी गया छे, जे घर में दीकड़ी होय। तो जनाबे इब्राहिम दुआ करे छे कि मने जे छे ना मने एक आवी दीकड़ी अता कर जे कि जे मारा जनाजा नी जीनत बने। जनाबे इब्राहिम ने कई जरूरत नहोती बे दीकड़ा हता, पण ई अहमियत बयान करवा माटे इमाम सादिक बयान करे छे कि दीकड़ी नी अहमियत एम नहीं कि दीकड़ा होय तो बस एनी फजीलत अने एना ऊपर आपणे खुश थाव। पछी इमाम सादिक कहे छे, सवाल करे छे कि दीकड़ी नो बाप केवामां वधारे फजीलत छे कि दीकड़ा नो बाप केवामां वधारे फजीलत छे? फखर केमां वधारे होवो खपे बाप ने, कि हुं दीकड़ा नो बाप छुं कि दीकड़ी नो बाप छुं? આજની દુનિયામાં તમે જો તો ફખર કેમ કરતા હોય છે કે હું દીકડાનો બાપ છું, મારા પાસે એક બેટા છે? પણ એમાં મે સાદિક કહે છે કે ના, અરે દલીલ આપે છે, કહે છે કે જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલેવાલે વસલ્લમ ને પરવરદગારે આલમે ચાર દીકડા અતા કર્યા, જનાબે ઇબ્રાહિમ, જનાબે કાસિમ, જનાબે તાહિર, જનાબે તૈયબ। इमाम सादिक कहे छे कोई आयत नाज़िल ना थई आसमान थी, कोई मलक नहीं आयो आसमान थी, पर जारे एक दीकड़ी नी विलादत थाय छे हजरत फातिमा ज़हरा सलाम अलैहा, तो आसमान थी मलाइका नहीं, मलाइका नो ग्रुप आवे छे आसमान थी, रसूल खुदा ने घर नाज़िल थाय छे, घर नो तवाफ करे छे अने कहे छे या रसूल अल्लाह तमने दीकड़ी मुबारक थाय, अने पछी सूरे कौसर नाज़िल थाय छे इन्ना आतैनाकल कौसर فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ। सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद का। कहे छे कि जारे दीकड़ी नी विलादत थई त्यारे फजीलत बदी रसूले खुदा ने मिली, आमा वधारे ताकत छे दीकड़ी नो बाप केवामां। ई बधु आपणे जाणवानी जरूरत छे। एक शख्स इमाम सादिक पासे बसेला हता, एने समाचार मळे छे कि एना घर में दीकड़ी नी विलादत थाय छे, तो एनो मोडो मोडो पड़ी गयो। इमाम सादिक कहे छे शुं काम तू उदास थई गयो छे? ई कहे छे कि दीकड़ी घर में दीकड़ी नी विलादत थई छे। तो इमाम सादिक एने कहे छे कि ई तू ई बता कि अल्लाह ने कोई वस्तु तमने अता करवी होय अने अने अल्लाह तमने सवाल करे कि हूँ मारा मन पसंद थी तमने आपू कि तारा मन पसंद थी आपू, तो तू शू जवाब आपीस अल्लाह ने? तो कहे छे कि अल्लाह पासे इल्मे गैब छे, अल्लाह पासे हिकमत छे, हूँ कहीस कि परवरदिगार तारी नजर में जे वस्तु सारी छे ई मने अता कर। तो इमाम सादिक कहे छे तो ई दीकड़ी जे ना अल्लाह पोतानी हिकमत अने मसलहत थी तने अता कर्यो छे, तो आमां शू शू जरूरत छे उदास थवानी? એની કઈ એમાં હિકમત હશે અલ્લાહની? પછી કહે છે જ્યારે દીકડીની વિલાદત થાય છે તો પરવરદગારે આલમ શું કહે છે કે આ દીકડીનો બોજ જમીન ઉપાડશે અને આસમાન આના ઉપર સાયો કરશે અને એનો રિઝકની જિમ્મેદારી પરવરદગારે આલમ પોતે લેતા હોય છે। સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ અલ્લાહ 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 અમે હિકમતને નથી જાણતા કે આમાં હિકમત શું છે? અઝીઝો અલ્લાહની કઈ હિકમત હોય છે? એક એક્ઝામ્પલ દે છે પછી ઇમામ સાદિક, અહીંયા વાત ખતમ નથી થતી, જનાબે ખિઝર અને જનાબે મૂસાનો એક્ઝામ્પલ આપે છે। મૂસા જેવા નબીને ખબર નથી અલ્લાહની હિકમત
આમાં શું છે એટલે લેવલ હોય ઇલમનો મૂસા શું કહે છે જ્યારે ખબર પડે છે કે જનાબે ખિઝર છે જે મૂસા કરતા વધારે ઇલમ વાળા છે એટલે આખી દાસ્તાન છે હું એના ડિટેલમાં ગળવા નથી માંગતો તો એને મન થાય છે કે હું ઇલમ હાસિલ કરું ખિઝર પાસે વહી નાઝિર થાય છે પછી ગોતવા જાય છે જનાબે ખિઝરને આખી દાસ્તાન છે ક્યાં ગોતવા જાય છે કેસે કેવી રીતે જાય છે પછી મુલાકાત થાય છે પછી દરખાસ્ત કરે છે કે હું કંઈ શીખવા માંગુ છું તો જનાબે ખિઝર શું બોલે છે જનાબે મૂસાને કે તું મારા સાથે સબર અને સહન ન કરી નહીં કરી શકે એટલે હું તમે મારો શાગિર્દ નહીં બની શકો કેમ કે તમારા પાસે એટલી તાકાત નથી કે મારી વાતોને તું સહન કરી શકે મૂસા કહે છે કે ના હું તૈયાર છું સહન કરવા માટે ઇસરાર કરે છે ઓકે હલો શીખાડીશ તમને બે જણા જાય છે કશ્તી ઉપર સવાર થાય છે મૂસા જનાબે ખિઝર તન કરી છે હા જનાબે ખિઝર કન્ડિશન રાખ્યા હતા કે ઈ મારી કન્ડિશન છે કે તું મારા સાથે રહેશે તો મને તું સવાલ ન કરજે કે આ કામ હું શા માટે કરું છું કેમ કરું છું આ બરાબર નથી આ બરાબર છે ઈ તને કઈ હક નથી પૂછવાનો ઓકે તૈયાર થઈ ગયા કશ્તી ઉપર સવાર થાય છે જ્યારે બેસે છે કશ્તી ઉપર ખિઝર કશ્તીમાં સુરાખ કરે છે અને અમુક કશ્તી જે શું આપણે કે ઉપરનો ભાગ હતો એને તોડે છે મૂસા અજબ થઈ ગયા આટલો સવાર આમાં બેસેલા છે સુરાખ કરે છે પાણી ગળી જશે કશ્તી ડૂબી જશે સવાલ કરે છે જનાબે મૂસા એને ઈશાન ના કરી શક્યા કે આ તો અકલ મગજ કામ નથી કરતું તમે સુરાખ કરો છો અને કશ્તીને તોડો છો અને એ ડૂબી જશે પછી ખિઝર કહે છે તું મને વચન દીધો છે ને કે તું સહન કરીશ અને કઈ સવાલ નહીં કરીશ એ કહે છે ઓકે હવે બીજી ફેરે હું સહન નહીં કરીશ બીજી ફેરે હું સવાલ નહીં કરીશ એ જાય છે કશ્તીથી ઉતરે છે શું જોવે છે અમુક બચ્ચાઓ હતા રમતા હતા એક બચ્ચાને જનાબે ખિઝર કતલ કરે છે જનાબે મૂસા અજબ થઈ જાય છે કે હા શું કામ આ નાના બચ્ચાને કતલ કર્યા એનું કારણ શું છે મસ્ત ખિઝરને ખબર છે મૂસાને ખબર નથી કશ્તી મેં સુરાખ શું કામ કરતા હતા ખિઝરને ખબર છે મૂસાને ખબર નથી પછી બોલે છે કે આ બે ગુના બચ્ચાને તમે કતલ કરી દે ગુસ્સામાં આવી જાય છે જનાબે મૂસા અહીંયા સુધી રવાયતમાં છે કે પકડી લીધા હતા જનાબે ખિઝરને કે આ શું કામ તમે આ કામ કર્યો છે લોહી વહી ગયો છે એને સહન ના કરી શકે ખિઝર પાછો યાદ દેવડાવે છે તું મને વચન આપ્યો છે કે તું ભાઈ જું ચેરા નહીં કરશે સવાલ નહીં કરશે કરીશ તું તો શું કામ કરે છે ઓકે ઓકે હવે હવે છેલ્લી ફેરે જો હું હવે સવાલ કરું તો પછી તમે મને કહે ઓકે ત્રીજી ફેરે જોઈ છે એક બીત છે કઈથી પસાર થતા હતા જૂની બીત અડધી પડી ગઈ હતી અને અડધી બાકી હતી ખિઝર જે બાકી બીત હતી ને એને બી એટલે ગિરાવી દીધા મુનાદિમ કરી દીધા તો પાછો જનાબે મૂસા કહે છે કે આ બીત તોડવાની શું જરૂરત હતી એમાં શું હિકમત બહરહાલ અહીંયા જે છે ને જનાબે ખિઝર કહે છે કે હાજા ફિરાકુ બૈની વ બૈનકુમ અહીંયાથી તારી મારી જુદાઈ એટલે તું સહન ના કરી શકો હું તમને શું કહેવા માંગતો હતો અલ્લાહનો મસલો શું છે અને આનો ફિલોસોફી શું છે એની હિકમત શું છે એટલા માટે તારી અને મારી જુદાઈ હવે તું મારા સાથે નહીં રહી શકી તો અઝીઝો કહેવાનો મતલબ એ છે કે જનાબે હું જનાબે ખિઝર પછી દર એકનું કારણ બતાવે છે ઇલ્લત બતાવે છે શું કે આ કશ્તીમાં સુરાખ શા માટે કર્યો કેમ કે અહીંયાનો જે હાકિમ હતો ને બાદશાહ એ જ્યારે જોયે છે કોઈ કશ્તી સહી સાલીમ હોય તો પરબારો એને જે છે ને ગસબ કરે છે અને મુસાફિરને મારીને છીની લેતા હોય છે તો હું જાણી જોડીને એને તોડફોડ કર્યો અને સુરાખ કર્યો અને આમાં કપડાં નાખી દીધા હતા કે પાણી ના ગળે કે જ્યારે આ લોકો આવે અને જોયે તો આમાં આયબ નજર આવે તો પછી કશ્તી આ લોકો ગસબ નહીં કરે નહીં છીને એ કારણ હતો એ મૂસાને ખબર નહોતી પછી આ છોકરાને કેમ કતલ કર્યા પછી પહેલા બીતની વાત કરું બીત શું કામ પડાવ્યા આ બીતના અંદર જે છે ને આગળ જમાનામાં બીતમાં આ લોકો પૈસા રાખતા હતા એટલે ઝર્ફમાં આ બીતના અંદર જે છે ને કઈ રકમ હતી અને બે યતીમ બચ્ચાઓ હતા એનો બાપ રાખીને ગયા હતા એ મોમિન હતા અને એ બચ્ચાઓ હજી નાબાલિક નાના બચ્ચા હતા તો જનાબે ખિઝર એટલા માટે બીતને ગિરાવ્યા કે આમાં જે ખજાનો છે જે પૈસો છે એ પોતા પાસે રાખે તા આ બે બચ્ચા નાબાલિક થી બાલિક થઈ જાય તો પછી આ લોકો સુધી એ પુકાડે રકમ મોટા થઈ જાય બચ્ચાઓ આ બીતના અંદર હતું એ મૂસાને ખબર નથી પછી
आ नाडा बच्चा ने सुकाम कत्ल करो ई जनाबे खिज्र ने वही हती कि आ बच्चा जे छे ना एनो मां बाप मोमिन छे अने ई मोटा थई ने मां बाप ने गुमराह करसे अने फोर्स करसे जो आ लोग गुमराही ना रस्ता ऊपर नहीं आवसे तो ई बच्चा मां उतर ने कत्ल करी दिस पोता एटला माटे ई बच्चा ने कत्ल करवामां आव्यो पछी मामे सादिक कहे छे कि आ बच्चा ना बदला मां परवरदगारे आलम એને માવતર ને એક દીકડી હતા કહેરા અને આ દીકડી ના નસલ થી પછી 70,000 અંબિયા ની ખિલકત થઈ સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ અલ્લાહ અકબર અલ્લાહ ઈ હિકમત કેને ખબર ખિઝર ને આવી રીતે આપણને ખબર નથી કે દીકડી દીકડા અને જે ભી હોય અલ્લાહની હિકમત આપણને કઈ ખબર નથી બસ આપણે ખાલી સવાલ કરવા માંગે છે આ કેમ આ કેવી રીતે અલ્લાહની હિકમત આપણને ખબર નથી અઝીઝો ટાઈમ ખતમ થાય છે બસ એક હદીસ સાંભળાવીને તમારી સમજ તમામ કરું ઇમામે હુસૈન ફરમાવે છે લઅમરુક ઇન્નની લઉહિબ્બુ દારન બિતહુલ્લુ બિહા સકીના વ રબાબ હું આવા ઘર ને પસંદ કરું છું જે ઘર મે સકીના અને રબાબ હોય હું આવા ઘર ને પસંદ કરું છું પછી કહે છે વ ઉહિબ્બુ હા વ અફઝલુ જુલ્લ માલી વ લૈસ લિઆતિબે ઇન્દી ઇતાબ અને જે ઘર મે સકીના અને રબાબ હોય આવા ઘર મને પસંદ છે અને સકીના અને રબાબ ઉપર મારી જેટલી મિલકિયત છે માલ દૌલત છે માલી જેટલી પ્રોપર્ટી છે આ લોકો ના ઉપર હું નિછાવર કરવા માટે તૈયાર છું અને કરવા માટે તૈયાર છું અગર કોઈ માનસ મને મલામત કરે કે શું કામ તમે તમારી આખી દૌલત આ રબાબ અને સકીના ના પગ ઉપર અને એના ઉપર નિછાવર કરો છો તો મને મલામત કરવા વાળીની કોઈ ફિકર નથી એટલે મને કોઈ એનો શું આપણે કે ખૌફ અને ડર નથી કેવા શું માંગે છે કેવા ઈ માંગે છે કે જે ઘરમાં દીકડી હોય ઈ મને પસંદ છે અને દીકડી માટે જે ભી કરું હોય હું ઈ વાત ઈ કામ કરવા માટે તૈયાર છું સકીના અને રબાબની તો મિસાલ દેવામાં આવી છે હવે ઘણી બધી હદીસો હતો જે દીકડીના બારામાં હું બયાન કરીશ તો અઝાનનો ટાઈમ થઈ જશે એટલા માટે બસ તમને એટલા કહું છું કે અગર કોઈ ઇન્સાન રસૂલે ખુદા પાસે એક સાહબી આવ્યો કહે છે કે યા રસૂલ અલ્લાહ रसूल खुदा हदीस बयान करता था कि अगर कोई तन दीकड़ी नी परवरिश करे अने एनी परवरिश करी ने एने मंजिल सुधी पुकारे शादी ब्याह करी ने एनो घरवास बधु सरखो बसाड़ी दिए मावतर तो एना ऊपर जन्नत वाजिब छे तो एक साहबी उभा थाय छे कहे छे या रसूल अल्लाह अगर कोई बे दीकड़ी नी परवरिश करे तो रसूल खुदा कहे छे ईज सवाब छे पछी कहे छे या रसूल अल्लाह अगर कोई एक ज दीकड़ी नी परवरिश करे तो रसूल खुदा कहे छे ईज सवाब छे यानी मतलब एम छे अगर एक दीकड़ी होय तो एक नी बे होय तो बे नी તન હોય તો તન ની સાત હોય તો સાત ની રવાયત માં આવી રીતે છે એક નો ભી ઈજ સવાબ છે સાત નો ભી ઈજ સવાબ છે અને દીકરી નો ભી શબ્દ વાપરવામાં આવેલો છે અને બહેન નો ભી શબ્દ વાપરવામાં આવેલો છે કોઈ પાસે દીકરી ના હોય અને બહેન હોય બહેન ની પરવરિશ કરીને જો કોઈ શાદી સુધી શાદી કરાવે અને એનો ઘરવાસ બધું સડકો બેસાડી દે એને મંદિર સુધી પુકારે તો એને ભી ઈજ સવાબ છે એના ઉપર જન્નત વાત અજીતો દીકરીની દુનિયામાં બહુ અહેમિયત છે ખુલાસો ઈ છે કે આ બધું અલ્લાહની હિકમત છે આપણને ખબર નથી હું અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદગારે આલમ જેના પાસે દીકરી ન હોય એને દીકરી અતા કરે અને જેના પાસે દીકરી છે એ લોકોને અલ્લાહ તૌફીક દે કે આ લોકો સદાય શુક્ર કરે અને આજના खुशियाली नसदकत अल्लाह पास से दुआ करो चुकी परवरदगार आलम हमारी गुनाह ने कबीरा सगीरा ने माफ फरमाओ अने हमारा मरहूमिन ने मगफिरत फरमाओ इमाम जमाना ना दौर मताजील फरमाओ अमो ने तेना साचा अंसार में शुमार फरमाओ रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम इन्नल्लाहा व मलाइकतु यसल्लून अलन नबी या अय्युहल्लजीना आमनू सल्लु अलैहि व सल्लमू तस्लीमा।